ઓફ વડોદરા। दिवाळी पर्वने अनुलक्षीने फटाकड़ाना हब गणाता वडोदराना दिवाळीपुरा अने डभोईना कुंठेला खाते भारतीय बनावटना फटाकड़ा साथे बजार सज्ज थई गयो छे। फटाकड़ानी खरीदी माटे लोकोनो भारे धसारो पण जोवा मळी रह्यो छे। प्रकाश पर्व दिवाळी पर्वने आड़े मात्र 10 दिवस बाकी रह्या छे। बजारोमां धीरे धीरे खरीदी पण शरू थई गई छे, जेवा अंधकारमां धरती अने आकाशमां अजवाड़ा पाथरता અને બાળકોથી અબાલ વૃદ્ધોના સૌથી વધુ મનપસંદ એવા ફટાકડાની પણ લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે। ત્યારે વડોદરા શહેર અને જિલ્લા સહિત આસપાસમાં આવેલા જિલ્લાના નાના મોટા વેપારીઓ વેપાર કરવા માટે તેમજ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે લોકો વડોદરા નજીક આવેલું દિવાળીપુરા ગામ તેમજ ડભોઈ તાલુકાના અને કુંઢેલા ગામમાં જથ્થાબંધ ભાવમાં ફટાકડા ખરીદવા માટે પસંદ કરી રહ્યા છે। છેલ્લા 5-7 વર્ષથી આ ગામો ફટાકડા બજાર તરીકે મોટું હબ બની ગયા છે। આ વખતે ફટાકડા બજારોમાં સ્વદેશી ફટાકડા સ્થાન જમાવ્યું છે અને તેમાં ચાઇનાના ડ્રેગન ફટાકડા સામે સ્વદેશી ડ્રોન ફટાકડાની ભારે માંગ વધી છે। ફટાકડા બજારના મોટા વેપારી ઇસ્માઇલ કાપડવાલાએ જણાવ્યું હતું કે 1990થી તેઓ ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા છે અને છેલ્લા 10-12 વર્ષથી ડભોઈ જતા રસ્તામાં આવતા દિવાળીપુરા ગામ ખાતે તેઓ બારે માસ ફટાકડાનો વ્યવસાય કરી રહ્યા છે। હાલમાં નાના મોટા અને સિઝનલ ફટાકડાનો વ્યવસાય કરતા વેપારીઓ ફટાકડા ખરીદીને લઈ જઈ રહ્યા છે। દિવાળીપુરામાં 40 ઉપરાંત દુકાનો છે। ફટાકડા બજારમાં આ વખતે માત્ર મેડ ઇન ઇન્ડિયા બનાવટના જ ફટાકડા વેચાઈ રહ્યા છે। અત્યાર સુધી ચાઇનાના ડ્રેગન ફટાકડાની માંગ રહેતી હતી, પરંતુ આ વખતે સ્વદેશી ડ્રોન ફટાકડાની ભારે માંગ છે। આ ઉપરાંત ફટાકડા બજારમાં ડબ્બા કોઠી, માટીની કોઠી, પીકોક, ફ્લેશ લાઇટ ફટાકડા જેવી વિવિધ પ્રકારની વેરાયટીઝ છે। જો કે ગ્રાહકોની પ્રકાશ પર્વ દીપાવલી મનાવવા માટે 25-30% ભાવ વધારો ચૂકવવો પડશે। જો કે ચાલુ વર્ષે ફટાકડા શોખીનો તેમજ વેપારીમાં આનંદ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। દિવાળીપુરા ગામમાં અમારા બાપ દાદાના જમાનાથી અમે ધંધો કરતા આવ્યા છીએ અને અમારે ત્યાં પાર્કિંગની સુવિધા, બાળકોને રમવાની સુવિધા ઘણી સારી આપવામાં આવે છે। આગ લાગે તો ચારે બાજુથી માણસ ભાગી શકે એવી વ્યવસ્થા પણ રાખવામાં આવે છે અને અમારા પોતાના જે પ્રોડક્શનો છે એ પ્રોડક્શનોની આઇટમો ફૂલ ગેરંટીથી અમે ગ્રાહકોને વર્ષોથી વેચતા આવ્યા છીએ અને આજ સુધી કોઈ ગ્રાહકે કોઈ કમ્પ્લેન કરી નથી। સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ફટાકડાવાળાઓને સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે તેમનો તથા ભાજપના તમામ કાર્યકરો નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2 વર્ષ જે કોરોના કાળમાં બંધ રહ્યું એમાં હવે જે થયું એમાં શું છે? 2 વર્ષ જે કોરોનાના ગયા છે તેમાં બહુ ખરાબ સિઝનો ગઈ હતી અને દરેક વેપારીઓને ઘણું નુકસાન આવ્યું હતું, પરંતુ આ વર્ષે જે પાછલા 2 વર્ષનો જે નુકસાન છે એ બધું માણસને કવર થઈ જાય એવું લાગે છે। આ વર્ષની સિઝનમાં સીવાકાશીથી બહુ શોર્ટ સપ્લાય માલ છે, જેના કારણે એવું લાગે છે કે દિવાળીના 4 દિવસ પહેલા તમામ વેપારીઓનો માલ વેચાઈ જાય એવી અમે સંભાવના રાખીએ છીએ। અમારો માલ MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, લુધિયાના, પંજાબ, દિલ્હી સુધી અહીંથી દિવાળીપુરાથી અમે લોકો ડિલિવરી કરીએ છીએ। આ વર્ષે ઘણી નવી આઈટમો છે, એમાં ખાસ કરીને જે ડ્રોન અને પ્લેનની અને પેલી કોઠીમાં ફ્લાવર જે થાય છે એ આપણે મોર જેવી રીતે પીછા ખોલે છે એ રીતની સ્ટાઇલની જે કોઠીઓ આવી છે એની ઘણી માંગ છે અને એનું બહુ વહેલા વેચાણ થઈ જાય એવું લાગે છે। દિવાળીપુરા ગામમાં આવેલા રેમ્બો ક્રેકર્સમાં ફટાકડાની આ વખતે બહુ નવી નવી વેરાયટીઓ આવી છે, જેમાં પીકોક ફાઉન્ટેન આવે છે, ડ્રોન જેવી છે, બટરફ્લાય આવ્યું છે, ઘણી વેરાયટીઓ આવી છે અને આ વખતે સીવાકાશીથી પ્રોડક્શન ઘણું ઓછું થયું છે, માલની બહુ અછત ચાલે છે, જલ્દી વહેલા માલ પતી જાય એવું લાગે છે, માલની બહુ અછત ચાલી રહી છે આ વર્ષે। એટલે અહીંયા દિવાળીપુરા ગામમાં 5-13 દુકાનો બી છે, અહીંયા પાર્કિંગની બહુ સારી સુવિધા છે, બાળકોને રમવા માટે ગ્રાઉન્ડ આવેલું છે અને હોલસેલના ભાવમાં ફટાકડા મળે છે। આ મારા બાપ દાદાના ટાઈમનો ધંધો છે, મારી આ 3જી પેઢી છે, હું ધંધો કરી રહ્યો છું, આમાં મારા કાકાનો બહુ મોટો હાથ છે આ ધંધામાં। આ વખતે કેવું લાગે છે?
આ વખતે બહુ જોરદાર ધંધો થશે અને બહુ બહુ સારી સિઝન જવાની આશા લાગે છે. હમણાંથી ગરાકી બહુ સારી ચાલી રહી છે એટલે બહુ વહેલા માલ પતી જશે એવું લાગે છે.